ભારતે પણ આક્રમણો અને ગુલામીનો સામનો કર્યો છે, પણ અહીંયા તે હજુ પણ જીવંત છે. તેના વિશે ઇતિહાસના પુસ્તકોમાં પૂરતું લખવામાં આવ્યું નથી, પરંતુ ખૂબ જ ક્રૂર આક્રમણો, તેમાંના એકે લોકો સાથે ખરેખર ચર્ચા કરી અને કહ્યું, આ હિન્દુ જીવનશૈલીને આપણે કેવી રીતે ખતમ કરી નાખીએ. પણ તેમ છતાં તે મરી નહીં. જો તમે ભગવાનને પણ મારી નાખો તો પણ આ લોકો તેને નહીં છોડે. નમસ્કાર સદગુરુ, જો તમે આખી દુનિયામાં જુઓ તો તમામ દેશો, તમે આખી દુનિયામાં જોયું છે, મારો અર્થ છે ઇતિહાસમાં. જો આપણે વિશ્વનો ઇતિહાસ લઈએ તો બધા દેશોની તેમની પોતાની સ્વદેશી પ્રથાઓ હતી, જેમ કે ઇજિપ્ત, અમેરિકા, ઈરાન, બધાની તેમની પોતાની પ્રથાઓ હતી. પરંતુ આક્રમણ થયું તે પછી બધું સંપૂર્ણપણે નાશ પામ્યું. ભારતે પણ આક્રમણો અને ગુલામીનો સામનો કર્યો છે, પણ અહીં તે હજુ પણ જીવંત છે. વધુ સક્રિય રીતે તે હજુ પણ જીવંત છે તો તે અહીં કેવી રીતે ટકી શકી? જેમ કે એવી કઈ એક વસ્તુ છે કે જેણે આ સંસ્કૃતિને જીવંત રાખી છે? કારણ કે તમે હજુ પણ સાડી પહેરી રહ્યા છો, એવી રીતે તે ટકી રહી છે. આભાર સદગુરુ. એવી કઈ વસ્તુ છે જેણે આ સંસ્કૃતિને હજારો વર્ષો સુધી જીવંત રાખી છે? આભાર સદગુરુ. Innovation is just a simple word. જુઓ, આક્રમણ એ એક સરળ શબ્દ છે, પણ જ્યારે તમે તેનો અનુભવ કરો છો ત્યારે તેની ક્રૂરતા અલગ વસ્તુ છે. તે સમયે જે થાય છે તે કહી ન શકાય તેવી બાબતો છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. પુરુષો માર્યા જાય છે, તેઓ ઘણી રીતે નસીબદાર છે. ક્યારેક તેમને ત્રાસ આપવામાં આવે છે, તે થોડું કમનસીબ છે. પરંતુ સામાન્ય રીતે સ્ત્રીઓને જીવવા મળે છે અને સામાન્ય રીતે તેઓને તેમની બાકીની જિંદગી માટે ત્રાસ આપવામાં આવે છે. તો આક્રમણ બસ એક સરળ શબ્દ નથી. લોકો અને સંપત્તિ કે વિશ્વને પામવાના બે માર્ગો છે. એક છે આક્રમણ દ્વારા, બીજો છે સમાવેશ દ્વારા. જો તમે સમાવેશ કરીને કંઈક મેળવો છો તો તે સુંદર બની જાય છે, ખરું ને? જો તમે આક્રમણ દ્વારા કંઈક મેળવો છો તો તે તમે વિચારી શકો એમાંની સૌથી ખરાબ, કહી ન શકાય એવી વસ્તુ છે. પછી ભલે તે વ્યક્તિગત કે રાષ્ટ્ર કે સંસ્કૃતિ કે સભ્યતાના સ્તર પર હોય, તો એવું શું છે જેણે લગભગ હજારો વર્ષોના ક્રૂર આક્રમણો પછી પણ આ સંસ્કૃતિને ટકી રહેવા લાયક બનાવી છે? ક્રૂર, તેના વિશે ઇતિહાસના પુસ્તકોમાં પૂરતું લખવામાં નથી આવ્યું, પરંતુ ખૂબ જ ક્રૂર આક્રમણ. તો તે શું છે? એક વસ્તુ હતી કે જે લોકોએ આક્રમણ કર્યું હતું તે તેમના ધર્મના બળથી કે તેમના આર્થિક હિતોથી દોરવાયેલા હતા. એક વસ્તુ હતી કે સંસ્કૃતિ અને સભ્યતા એટલી જટિલ અને ગહન હતી કે તેઓ તેને સમજી શક્યા ન હતા. See, I forget the name of this particular. હું આ ચોક્કસ આક્રમણકારીનું નામ ભૂલી ગયો છું. Invader, sometime. No. હું એક નામ વિચારી રહ્યો છું, આમ પણ મને નામ યાદ નથી રહેતા. તો તેમાંના એકે લોકો સાથે ખરેખર ચર્ચા કરી અને કહ્યું, આપણે આ હિન્દુ જીવનશૈલી, હિન્દુ વસ્તુઓને કેવી રીતે બાળી નાખીએ? કેમ કે તેઓને લાગ્યું કે તે એક ધર્મ છે. જેમ તેઓ એક ધર્મમાં માને છે તેમ બીજું કોઈ અન્ય ધર્મમાં માને છે. કેમ કે હું એક ધર્મનો છું તો તમે બીજા ધર્મના હોવા જોઈએ, બીજું શું હોઈ શકે? કેમ કે તમે કંઈક અલગ કરો છો. પરંતુ તેઓ ક્યારેય સમજી શક્યા નહીં. તો તેઓએ આને એ રીતે જોયું કે ધાર્મિક આગેવાન ક્યાં છે, ધર્માધિકારી કોણ છે, ચાલો તેને મારી નાખીએ. ઈરાદો તે હતો. તો તેઓએ જોયું કે ના, તેવા હજારો લોકો છે, એટલે તેઓએ બધા હજારો લોકોને મારી નાખ્યા. પરંતુ તેમ છતાં તે મૃત્યુ ના પામી, કેમ કે આમાં ક્યારેય કોઈનું નેતૃત્વ નહોતું, તે ક્યારેય સંગઠિત અભિગમ ન હતો. તે એવું હતું કે દરેક વ્યક્તિ તેમની પોતાની વસ્તુ શોધે અને દરેક વ્યક્તિ તેનો સ્વીકાર કરે છે. તે એકમાત્ર સંસ્થા હતી જે આપણી પાસે હતી. તમે વૃક્ષની પૂજા કરો છો, મારા માટે તે ઠીક છે. તે પથ્થરની પૂજા કરે છે, મારી સાથે તે ઠીક છે. હું વૃક્ષ ઉપાસક નથી, હું પથ્થરનો ઉપાસક નથી, પણ મને કોઈ સમસ્યા નથી, હું આકાશનો ઉપાસક છું. બીજી કોઈ વ્યક્તિ કશાને પૂજતી નથી, ઓ તે પણ આપણા માટે ઠીક છે.
તો તેઓ ક્યારેય આને સમજી શક્યા નહીં, કેમ કે તેઓ હંમેશા માનતા હતા કે તમારે કશાકની સાથે જોડાયેલો હોવું જ જોઈએ. અહીં લોકો કોઈ પણ સાથે જોડાયેલા નહોતા, તેથી કોઈ આગેવાન ન હતું. તમે ઈચ્છો તેટલા લોકોને મારી નાખો તો પણ હજુ તે ટકેલી છે. જે દરેક ઘરમાં માણસના હૃદયમાં જે સતત ચાલુ હોય તેને તમે મારી ના શકો, ઠીક છે. તેને કોઈ નેતૃત્વની જરૂર નહોતી, તેને કોઈ પુસ્તકની જરૂર નહોતી, તેને કોઈ વિચારધારાની જરૂર નહોતી, તેને કોઈ ભગવાનની જરૂર નહોતી. તે સૌથી મહત્વની બાબત છે. તો તેઓએ સમગ્ર ઉત્તર ભારતમાં મંદિરોને પદ્ધતિસર તોડી પાડ્યા. દક્ષિણ ભારતમાં તમે આવો અને જુઓ, ભવ્ય મંદિરો હજુ પણ અહીં છે, કેમ કે તેઓ આટલા નીચે ના આવ્યા. તો અહીં તમે અસાધારણ મંદિરો જોશો. તમે ઉત્તરમાં તે નહીં જુઓ, કેમ કે તે બધા મોટે ભાગે તોડી નાખાયા. તો જો તમે ભગવાનને પણ મારી નાખો તો પણ આ લોકો તેને નહીં છોડે. તમે મંદિરને તોડી પાડો તો તેમના ઘરમાં તેમના પોતાના નાના ભગવાન હશે, તેઓ ત્યાં જ પૂજા કરશે. તમે તેમના ઘરને તોડી પાડો તો તેઓ તેમના શરીર પર ભગવાન રાખીને ફરશે અને તેઓ અહીં જ પૂજા કરશે. તેમની જોડે આત્મલિંગ છે. તમે આ લોકોને શું કરી શકો? તો કેમ કે આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે જે તમારે સમજવાની જરૂર છે. ઇન્ડિયા, ભારત, જેને તમે જાણતા હો કે ન જાણતા હો, તે એક વ્યવસ્થિત અરાજકતા છે. લોકો આનાથી સમજતા. તો જો તમે ભારતને જુઓ તો એવું લાગશે કે તે ક્યાંય નથી જઈ રહ્યું, કેમ કે આપણે તીર જેવા નથી. તીર થોડા સમય માટે ઉડશે અને પડી જશે. આપણે મધમાખીઓના ઝુંડ જેવા છીએ. દરેક મધમાખી જુદી દિશામાં જતી હોય એવું લાગે છે, પણ છેલ્લે બધી એક જ દિશામાં જાય છે. તે ખૂબ જ અસરકારક રીતે થઈ રહ્યું છે. અને તમે જાણો છો, તેઓ મધ પણ ઉત્પન્ન કરે છે.